હિંડોલી વિસ્તારમાં ઝઘડો થયા બાદ મોત નીપજવા મામલે આરોપીને અટકાયત કરવા સાથે ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી. પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલ્લન સાવ અને તેના સાળા પુરંજય ઉર્ફ રાજુ બિલાસ પાલ વચ્ચે જમવાનું બનાવ બાબતે ઝઘડા થયો હતો. પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલ્લન સાવ અને તેના સાળા પુરંજય ઉર્ફ રાજુ બિલાસ પાલ ઉપર ગેસના ચૂલા વડે હુમલો બાદ પટ્ટા વડે તેને ગળે ટૂંપો આપી મોત નીપજવા મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે 00 પછી આશરે 015 અને 15:15 વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો. બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં સાળો બનેવી સાથે રહેતા હતા તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના સાળાની હત્યા કરી નાખી હતી. હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં સાળાને, અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યા નિપજાવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. જે સાળો છે, જે ભોગ બનનાર વ્યક્તિ, એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ, અને જે મારનાર જે બનેવી છે આરોપી એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ. આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા, સાથે જ રહેતા હતા. છેલ્લા 15 દિવસથી આ એમનો સાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે. ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો.